અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ડિસ્પેન્સરીના મેડિકલ ઓફિસરને ફરજમાં બેદરકારી બદલ ઠપકો અને નોટિસ આપવાની દરખાસ્ત આગામી બોર્ડ મીટિંગમાં રજૂ કરાઈ છે. અંકલેશ્વર પાલિકા સંચાલિત ડિસ્પેન્સરીમાં અનેક રીતે ફરજમાં બેદરકારી જોવા મળી રહી છે. વ્યવસ્થાના નામે ડિસ્પેન્સરીમાં અનેક છિંદા જોવા મળી રહ્યા છે. ચેરમેનની કેબિનમાં ઘણીવાર દર્દીઓને ટેબલ પર સુવડાવીને સારવાર અપાય છે. બોટલ ચઢાવવા માટે સ્ટેમ્પ પણ જોવા મળતા નથી. આ બધાની વચ્ચે ડિસ્પેન્સરીના મેડિકલ ઓફિસર ડોક્ટર ઉમાશંકર તરફથી પોતાની ફરજ અને જવાબદારી પરત્વે ઉદાસીનતા દાખવી રહ્યા હોય એમ જણાવાઈ રહ્યું છે. પાલિકા દ્વારા ડોક્ટર ઉમાશંકરને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવાની તાલીમ પણ આપવામાં આવી છે. તેમ છતાં તેઓ પોસ્ટમોર્ટમ કરવામાં આનાકાની કરતા હોવાની રાવ ઉઠે છે. આથી અંકલેશ્વર પાલિકાના વિપક્ષી નેતા ભૂપેન્દ્ર જાનીએ આગામી બોર્ડ મીટિંગમાં આ મુદ્દે દરખાસ્ત રજૂ કરીને ડોક્ટર ઉમાશંકરને નગરપાલિકાના અધિનિયમ 1963ની કલમ 51 મુજબ શિસ્ત વિરુદ્ધનો કાર્યવાહી કરવા બાબતે છેલ્લી તક આપીને ઠપકો આપવા સૂચન કર્યું છે અને એની નોંધ એમની સર્વિસ બુકમાં કરવા માટે પણ ચીફ ઓફિસરને સૂચન કર્યું છે. નોંધનીય છે કે સરકારી ડિસ્પેન્સરીમાં મોટાભાગે ગરીબ દર્દીઓ આવતા હોય છે ત્યારે તેઓને સારી સારવાર મળે એ જોવાની ફરજ મેડિકલ ઓફિસરની છે. આ બાબતે ગંભીર લાપરવાહી સેવવામાં આવે છે ત્યારે હવે બોર્ડમાં સત્તાધીશો આ દરમિયાન શું પ્રતિક્રિયા આપે છે એ જોવું રહ્યું.